मणिनगर गादी संस्थान आचार्य स्वामी पुरुषोत्तम प्रियदास जी महाराज की अत्यारे तबियत नाजुक है। तो छेला 10 दिवस अमदावादनी सीम्स हॉस्पिटल में सारवार लई रह्या छे त्यारे तेमनु स्वास्थ्य जल्दी सुधरे स्वस्थ थाय अने भक्तों ने दर्शन आपे तेवी मनोकामना साथे अत्यारे गादी संस्थान हस्तकना देश विदेश तमाम मंदिरों में पूजा अर्चना प्रार्थना करवामां आवी रही छे। आचार्य महाराज जन्मस्थल भूज तालुकाना भारसर गाम में पण तेमना अनुयायीओ द्वारा अखंड धून भजन कीर्तन करवामां आवी रह्या छे। साथोसाथ आचार्य महाराज जल्दी थी सारू स्वास्थ्य मेळवे तेवी पण प्रभु ने प्रार्थना करवामां आवी रही छे। तो तेमना जन्मस्थान के जेने अत्यारे मेमोरियल स्थल तरीके विकसावामां आव्युं छे अहीं आचार्य महाराजना जन्मथी लईने दीक्षा सुधीनी करेली तमाम लीलाओने दर्शावानो प्रयत्न करवामां आव्यो छे। खास करीने तेमनो माता साथेनो व्यवहार पिता साथेनी गोष्ठी तेमज अभ्यास साथे वांचन सहितनी बाबतोने आबेहूब दर्शावामां आवी छे। त्यारे तेमना जन्मस्थानमां पण आचार्यजीना स्वास्थ्यने लईने अनુયાયીઓમાં ચિંતાનું મોજું પ્રસરી ગયું છે। અવિરતપણે ધૂન કીર્તન કથા વાર્તાના આયોજનો કરવામાં આવી રહ્યા છે। માત્ર કચ્છ કે ગુજરાતમાં જ નહીં પરંતુ વિદેશમાં પણ અનુયાયીઓ દ્વારા આચાર્યજીના સ્વાસ્થ્યને લઈને ચિંતિત છે અને દીર્ઘાયુ માટે પ્રભુને પ્રાર્થના કરી રહ્યા છે। સ્વામીજી મહારાજ ભારતસર ગામે પ્રગટ થયા, જન્મ લીધો, ત્યારથી કરી અને અત્યાર સુધીનું એની જીવનકાળની લીલા બધી આ પ્રાગટ્યધામ બનાવ્યું એ એક એક જાતનું પ્રયોગ શું કહ્યું આપણે સંગ્રહાલય ક્યારેક જોવાલાયક માણસોને સ્થળ એની જીવનચર્ચા બધી આની અંદર કરેલું છે, બધા એના ભક્તો લાભ લઈ શકે। નાનપણથી પ્રગટ થયા એની માતા પિતા સાથે એને કેવું વર્તન કર્યું, પછી થોડાક મોટા થયા સ્કૂલે જતા ત્યારે અને એથી બધી થોડાક મોટા થયા ત્યારે મંદિરોમાં જવું કઈ રીતે સેવા પૂજા કરવી ત્યારથી પણ એનું ભગવતમય જીવન ત્યારથી પણ નાની ઉંમરથી પણ હતું એવું બધું આની અંદર દર્શાવવામાં આવેલું છે। અત્યારે સ્વામીજી મહારાજ કોરોનાગ્રસ્તનો જે મહામારીમાં લડી રહ્યા છે બીમારીમાં ત્યાં એના સ્વાસ્થ્ય સારા માટે દરેક ગામે ગામમાં એનું સ્વાસ્થ્ય સારું રહે અને જલ્દી સાજા થાય એના માટે પ્રાર્થના કરીએ છીએ। અમારા ગામમાં પણ અમે દરરોજ થાય છે અને વિદેશ દેશ વિદેશમાં બધી જગ્યાએ એને સારું આયુષ્ય થાય અને જલ્દી સાજા થાય એના માટે પ્રાર્થના કરીએ છીએ। મણિનગર સ્વામિનારાયણ સંસ્થાનના આચાર્ય સ્વામીજી પુરુષોત્તમ પ્રિયદાસજી સ્વામીની આજે આપણે જન્મભૂમિ પર ઊભા છીએ। ભુજ તાલુકાના વારસર મુકામે તેમનું આ જન્મસ્થાન પ્રગટ્ય સ્થાન છે। અહીંયા વિશેષ કરીને ખાસ કરીને તેઓ જ્યાં જન્મ્યા હતા તેને એક મેમોરિયલ તરીકે પ્રસ્થાપિત કરવામાં આવ્યું છે, જેમાં તેમણે માતા સાથેનો તેમનો વ્યવહાર કેવો હતો એ દર્શાવવાનો પ્રયાસ કર્યો છે। સાથોસાથ તેઓ જન્મ્યા ત્યારથી લઈને દીક્ષા ગ્રહણ કરી ત્યાર સુધીના તમામ લીલા ચરિત્રો અહીં મોજૂદ રાખવામાં આવ્યા છે, જેને કારણે ભક્તોને ખબર પડે કે ખાસ કરીને સ્વામીજીનું જીવન ચરિત્ર કેવું હતું। તેઓએ ગાદી સંસ્થાનને સ્વીકાર્યા અને આજે 60 વર્ષ થયા છે। તેમણે દેશ વિદેશમાં અનેક મંદિરોની સ્થાપના કરી છે, ત્યારે અત્યારે તેમની હાલત નાદુરસ્ત છે કારણ કે તેઓ કોરોનાગ્રસ્ત છે, હોસ્પિટલ આવી છે, ત્યારે દેશ વિદેશમાં રહેતા તમામ ભક્તોમાં પણ અત્યારે ચિંતાનું મોજું પ્રસરી ગયું છે। તેઓ અત્યારે તમામ મંદિરોમાં તેમની આ દીર્ઘાયુ માટે પ્રાર્થના ધૂન કીર્તન કરી રહ્યા છે। હરીશ સતાણી, કચ્છ આજકાલ, ભુજ।